અંકલેશ્વર પુરુષોત્તમ બાગના ગટરના તૂટેલા ઢાંકણાને લઈ લોકોના પડવાની ભીતિ ઊભી થઈ છે. અંકલેશ્વર પુરુષોત્તમ બાગ પાસે ગટરના તૂટેલા ઢાંકણાને લઈ લોકો પડવાની ભીતિ ઊભી થઈ છે. 5થી વધુ ઢાંકણો 1 મહિનાથી તૂટેલી હાલતમાં છે. સવાર સાંજ બાગમાં લોકો થતું આવજમન કરે છે. પાલિકા સંબંધિત વિભાગમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. લોકોમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે. અંકલેશ્વર આશ્રમ રોપાયેલા પુરુષોત્તમ બાગ પાસે ગટર લાઇનના 5 ઢાંકણ છેલ્લા 1 મહિના તૂટી ગયા છે, જેમાં કેટલાક લોકો અર્ધ તૂટેલી છે. 3 જેટલા સંપૂર્ણ તૂટી જતાં અંદર લોકો પડી જવાની શક્યતા ઊભી થઈ છે. બાગમાં રોજ 200 થી 200 જેટલા વડીલો અને બહેનો જોગિંગ માટે આવે છે, તથા નાના ભૂલકાઓ અને બાળકો રમવા માટે પણ આવે છે. જો સંજોગોમાં વરસાદ કોઈ રાત્રિ દરમિયાન અંધકારમાં ગટરમાં ખાડામાં પડી જવાની સંભાવના ઊભી થઈ છે. પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી રૂપે આંતરિક ગટરોની સફાઈ કરવામાં આવી રહી છે, ત્યારે આ વિસ્તારની ગટર સફાઈ બાકી હોવાના બહાર આવ્યું છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાંથી 100થી વધુ પાણી ભરવાની સમસ્યા સર્જાય છે, જે જોતા સ્થાનિક રહીશો ગટરોની સફાઈ તેમજ ખુલ્લી ગટરોના જે ઢાંકા તૂટી ગયા હોય તેને બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.